નમસ્કાર, ગુજરાત મિરરની કોરોના અપડેટ્સમાં આપનું સ્વાગત છે. તો આ છે આજની મુખ્ય અપડેટ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા 563. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 27,580. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોના મૃત્યુ 21. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 560. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 19,917. કોલા સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરનું કલેક્ટર ઓફિસે વિરોધ પ્રદર્શન. રોટેશનમાં કોરોના ડ્યુટી અપાતી હોવાનો આક્ષેપ. કોરોના વાયરસનું જીનેટિક મ્યુટેશન નબળું પડ્યું. કોઈ પણ વેક્સિન વગર તેનાથી છુટકારો મળી શકે છે, ઇટલીના ડોક્ટરનો દાવો. ચીલીમાં સંક્રમણના કેસ ઇટલી કરતા પણ વધુ. પાકિસ્તાનમાં દર્દીઓની સંખ્યા 1.81 લાખ ને પાર. બાણુ દિવસ બાદ સાજા થઈને પરત ફરેલા સ્ટીવ વ્હાઇટ કહે છે. કોરોના ઇન્ડિયા 4.26 લાખ કેસ. રાજસ્થાનમાં રિકવરી રેટ 77%, જે દેશમાં સૌથી સારો. ત્યારબાદ મધ્યપ્રદેશ અને બિહારનો નંબર. ભરતસિંહે કોરોના થવાથી ચૂંટણી અધિકારીથી માંડી ભાજપ કોંગ્રેસના નેતાઓમાં ચિંતાનું મોજું. આવતીકાલે જગન્નાથની રથયાત્રા નીકળશે. એસસીએ શરતો સાથે મંજૂરી આપી. કહ્યું, લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન થવી જોઈએ. ગુજરાત એટીએસએ 54 જેટલા હથિયારના કેસમાં પકડેલા 9માંથી 3 આરોપીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ. પૂર્વ સીએમ શંકરસિંહનું એનસીપીમાંથી રાજીનામું. 50 વર્ષમાં 5 અને છેલ્લા 3 વર્ષમાં 3 પક્ષ છોડ્યા. સુરતના કાપડ ઉત્પાદકે એન્ટીવાયરલ ઇન્ફેક્શન અને એન્ટીબેક્ટેરિયલ કાપડ બનાવ્યું. ઉત્તર મુંબઈમાં સંપૂર્ણ લોકડાઉન કરવા પોલીસ અને મહાપાલિકામાં ભિન્નમત. કેજરીવાલે કહ્યું, હોમ આઇસોલેટ દર્દી જાતે ઓક્સિજન લેવલ ચેક કરી શકશે. 10 દિવસમાં માત્ર 900 દર્દી હોસ્પિટલ આવ્યા. રાજનાથસિંહ રશિયાની મુલાકાતે. રાજનાથનો એજન્ડા, રશિયાથી સુખોઈ MiG-29 T-90 ટેન્ક અને સબમરીનના ઇક્વિપમેન્ટની તાત્કાલિક સપ્લાય. અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પનો ચીન પર ચૂંટણીલક્ષી દાવ. કહ્યું, કોરોનાને કુંગ ફલુ કહી શકાય.